બીજું જેની અંદર લેક્ચર નંબર 7 મુદ્દાઓને લેક્ચર 6 ની અંદર આપણે લાસ્ટ 2.2 જેનો દાખલા નંબર 3 આપણે પૂર્ણ કરેલો તેમાંથી આગળ હવે સજી 2.2 દાખલા નંબર 4 સૂચન છે વિદ્યાર્થીઓ આપની અંદર કે નીચે આપેલા જે દાખલાઓ ખરા એમના શૂન્યો શોધો બહુ મહત્વનો દાખલો આપણે શીખવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ સૌપ્રથમ પ્રથમ દાખલો એનો કેર રકમ ઓલરેડી ગણિતમાં તમારી પાસે છે રકમ જોજો બધા દાખલા નંબર ફર્સ્ટ ચોથાનો પી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા પાંચ આવું આપવામાં આવેલું ચલો આની અંદર આનું શૂન્ય મેળવવું છે એટલે કે એક્સ ની કઈ એવી કિંમત કે જેથી કરીને આપેલ બહુપદીની મૂલ્ય છે એ શૂન્ય રૂપાંતરિત થાય વિદ્યાર્થીઓ આપણે એમના માટે સૌપ્રથમ ધારો કે p ઓફ x બરાબર 0 લેતા આવી રીતે આપણે ઉદાહરણથી પણ આપણે શીખેલા હતા કે શૂન્ય કઈ રીતે શોધી શકાય તો એના માટે જે કાંઈ પણ બહુપદી આપવામાં આવેલી હોય એના બરાબર શું લેશો આપણે 0 લેવાના તો p ઓફ x બરાબર 0 લેતા ચલો p ઓફ x ના સ્થાને શું આપવામાં આવ્યું છે અહીંયા x વત્તા 5 બરાબર 0 તો વિદ્યાર્થીઓ આ એક સમીકરણ નિર્મિત થાય છે x વત્તા 5 બરાબર 0 ચલો આમાંથી આપણે હવે કયું મૂલ્ય મેળવવું છે તો કે x એટલે કે x ને એકલો કરવાનું છે તો 5 ને ક્યાં લઈ જશું સામે સામેની તરફ લઈ જતા 0 સાથે કયા સંબંધમાં આવશે માઇનસ જ્યાં પદ ના લખીએ તો પણ ચાલે સીધું જ હવે x બરાબર માઇનસ 5 અને આ જે જવાબ આપણને મળેલો એ આપણો બની જશે આપેલ બહુપદીનું શૂન્ય માટે p ઓફ x નું શૂન્ય p ઓફ x નું શૂન્ય કયું બની ગયું માઇનસ 5 અને અહીં આપણે ધોરણ 9 ની અંદર માત્ર સુરેખ બહુપદીના જ આપણે શૂન્ય મેળવવાના છે તો આપણને એક જ શૂન્ય એમનું મળશે ચલો જોઈ શકો બહુ સરળ રીતે બધા દાખલામાં હવે આ જ રીતે કરવાનું છે જે કાંઈ પણ બહુપદી આપવામાં આવેલી હોય એના બરાબર 0 ધારી સમીકરણ સ્વરૂપ નિર્મિત થશે અને એમાંથી x ના મૂલ્યોને આપણે મેળવવાનું છે ચલો બીજો દાખલો લેસનમાં રાખીએ બીજા નંબરનો દાખલો દાખલા નંબર 3 2x + 5 જ્યારે રકમ સરળ છે એટલે પહેલામાં જ આનો કે ઉમેરી દઉં છું અહીંયા 2 આવેલા છે તો આ જ રીતે p ઓફ x બરાબર 0 ધારી લેવાના છે અહીંયા 2x થોડું વધારાનું કામ અહીંયા કરવાનું રહેશે એક ખાલી 2 ને સામે લઈ જવાના છે બસ ચલો આ બધું સમજી શક્યા છો p ઓફ x બરાબર 2x વત્તા 5 ત્યારબાદ ધારો કે p ઓફ x બરાબર આપણે શું લઈ લીધા છે 0 તો હવે 2x વત્તા 5 બરાબર 0 માટે 5 ને સ્થાનાંતર કરી સામે લઈ જાવ એટલે 0 માઇનસ 5 એટલે માઇનસ 5 હવે x ને એકલો કરવા માટે 2 છે ગુણાકારમાં એને ક્યાં લઈ જશું સામે માટે x બરાબર માઇનસ 5 ભાગ્યા 2 આ થઈ ગયો વિદ્યાર્થીઓ આપેલ બહુપદીનું શૂન્ય માટે p ઓફ x નું શૂન્ય p ઓફ x નું શૂન્ય શું બની જશે માઇનસ 5 ભાગ્યા 2 બહુ સરળ પડે છે જોઈ શકો તમે બધા જે બહુપદી હોય એના બરાબર 0 ધારો સમીકરણ બનાવો અને એમાંથી x ના મૂલ્યને મેળવો એ જ આપણું શૂન્ય નિર્મિત થાય છે ચલો આની અંદર ટોટલ 6 અને 7 દાખલાઓ આપવામાં આવ્યા છે એ પૈકી દાખલા નંબર 4 ત્રીજો લીધો 5મો લેશું આપણે દાખલા નંબર 5 5 ની અંદર રકમ આપવામાં આવી છે p ઓફ x બરાબર કે 3x ચલો આવી રકમ આપવામાં આવેલી એ કહેવામાં આવ્યું કે આપણું શૂન્ય શોધો તો ધારો કે p ઓફ x બરાબર 0
ધારી લેશું આપણે તો અહીંયા p of x કેટલા છે 3x 0 ચલો 3 ને ક્યાં લઈ જશું સામે ક્યાં જવાના તો કે છેદમાં 0 ભાગ્યા 3 બધા જાણો છો 0 ને ભાગી શકાય નહીં એટલે જવાબ શું બની જશે 0 કારણ કે x ની કિંમત આપણે બની જાય છે x 0 જે p of x નું શૂન્ય બની જશે એટલે કે અહીંયા 0 મૂકવામાં આવે એટલે સરળતાથી આમે ખ્યાલ આવી જાય કે 3 ને કેટલા ગુણશું તો 0 થાય કે 0 વડે તો આ રીતે જે મળેલું મૂલ્ય એને અહીંયા મૂકીને પણ આપણે તાળો મેળવી શકીએ છે જો અહીંયા પણ આપણે જો આ જે -5/2 મળેલા એને અહીંયા મૂકશો એટલે -5/2 તો 2 2 ઉડી જશે અને 5 -5/5 શું નિર્મિત થવાનું 0 તો વિદ્યાર્થીઓ આ રીતે સુરેખ બહુપદી જે આપવામાં આવેલી એનું શૂન્ય કઈ રીતે શોધી શકાય એ આપણે દાખલાઓના માધ્યમથી સ્પષ્ટ કરી શકીએ છીએ ચલો હજી પણ દાખલા નંબર 7 નો લેશું આપણે દાખલા નંબર 7 બાકી રહેતા દાખલાઓ છે જે આપણે લેસનમાં રાખશું P of x बराबर cx वत्ता d क्या c not equal to 0 ने c ने d बे वास्तविक संख्या हो जाए c छे 0 न के सूचन करेलो जो 0 होए तो आ सुरेख बहुपदी निर्मित ना रहे चलो तो हमने मेड़ा माटे धारो के p of x बराबर 0 लेता p of x એટલે કે cx વત્તા d બરાબર 0 ચલો d ને ક્યાં લઈ જશું સામે એટલે cx બરાબર -d સીધું મૂકીએ છે આપણે હવે c હજી અહીંયા ઇન્ટુ માં છે એટલે કે ગુણાકારમાં રહેલા એને પણ સામે લઈ જાઓ વિદ્યાર્થીઓ જે આ સ્થાનાંતર કરીએ છે ના નિયમો ચોક્કસપણે આપણે યાદ હોવા જોઈએ કે જ્યારે પ્લસ ના સંબંધથી એટલે કે સરવાળાના સંબંધથી જોડાયેલી કોઈ પણ સંખ્યા પદને સામે લઈ જાઓ તો એ ઋણમાં રૂપાંતરિત થાય ગુણાકારમાં હોય તો એ સામે જાય એટલે કયા સંબંધથી જોડાશે ભાગાકાર આ ચોક્કસપણે નિયમોમાં ભૂલ ના આવે એ રીતે આપણે એની ગોઠવણી કરવી ચલો તો આ થઈ ગયું x નું મૂલ્ય અને જે x નું મૂલ્ય મળેલું એ જ આપણે બહુપદીનું શું બની જવાનું શૂન્ય બને છે તો p ઓફ x નું શૂન્ય p of x નું શૂન્ય કે માઈનસ d upon c તો વિદ્યાર્થીઓ જે આપણે ચાર દાખલાઓ જોયા ચારે ચાર ટોટલ 7 દાખલાઓ છે આની અંદર બધામાં બહુ સરળતાથી પ્રેક્ટિસ કરશો એટલે બહુ સરળતાથી યાદ રાખી શકવાના ખરા આપણે 3 દાખલા જે બાકી રહી છે ચોથા દાખલાના એ આપણે લેશનમાં રાખશું ચલો આ સંદર્ભમાં પ્રેક્ટિસ વધારે કરજો ચેપ્ટરનો હવે આગળનો ભાગ અત્યાર સુધી આપણે બહુપદીઓ કઈ રીતે નિર્મિત થાય બહુપદીને ઓળખતા શીખેલા સાથે સાથે બહુપદીઓનું પ્રામાણિક સ્વરૂપથી પરિચિત થયા આપણે અને બહુપદીના શૂન્ય કઈ રીતે શોધી શકાય એ વાતથી પણ આપણે પરિચિત થયા હવે વિદ્યાર્થીઓ આપણે બહુપદીઓના ભાગાકારના મુદ્દાને સમજવાનો છે અત્યાર સુધી આપણે ભાગાકાર સંખ્યાઓના શીખેલા સરસ રીતે આ ચેપ્ટરની અંદર આપણે બહુપદીઓના ભાગાકારનો પરિચય ની જાણકારી લેવાની છે સૌપ્રથમ સંખ્યાઓના ભાગાકાર ઘણા વિદ્યાર્થીઓ ભાગાકારની ક્રિયા જો વધારે જાણકારી ન હોય અથવા સ્પષ્ટ ના હોય તેની પ્રેક્ટિસ કરજો કારણ કે એ જો આપણને ધ્યાનપૂર્વક હશે તો જ આપણે બહુપદીના ભાગાકાર છે એને સરસ રીતે આપણે કરી શકવાના છે તો વિદ્યાર્થીઓ થોડા ઉદાહરણોથી સૌપ્રથમ સંખ્યાઓના ભાગાકારનો પરિચય બધાને આવડતું જ હશે પરંતુ બહુપદીને શીખવા માટે થોડો એમનો વાતને જાણકારી લઈએ જો ઉદાહરણ તરીકે અહીંયા 12/3 જાણો છો બધા ચલો આનો ભાગાકાર કરવો છે એટલે બધા જાણો કે આ રીતે આપણે ભાગાકારને કરવા માટે આ નિયમ પેલો લઈએ છે નિશાની અને ત્યાં જે ભાગવાના હોય એટલે કે ભાજ્ય એને આપણે અહીંયા લખેલા જેના વડે ભાગવાના છે એને આપણે અહીંયા લખી અને
ત્યાર બાદ એનો ભાગાકાર કરીએ છે તો ઘડિયાળની અંદર 3 4 12 વિદ્યાર્થીઓ આને ત્યાર બાદ બધા યાદ રાખજો માઈનસ કરીએ છે આપણે બધા શું થવાનું છે 0 ચલો આજે ભાગાકાર કરેલો એમાં આ આપણો ભાજ્ય આ આપણો ભાજક આ મળે છે એ ભાગફળ અને આ મળે છે એ શું શેષ એ જ રીતે 12/7 કરીએ ભાજ્ય એનું એ જ રાખ્યું છે મે ચલો તો એનો ભાગાકાર કરવા માટે આ જ રીતે નિશાની લઈ 12 અહીંયા 7 ચલો તો અહીંયા ઘડિયાળની અંદર યાદ રાખશું આપણે કે પેલો જે ભાજ્ય છે એના કરતા ત્યાં કા સમાન આવવી જોઈએ કા એના કરતા નાની સંખ્યા હોવી જોઈએ શા માટે તો કે આપણે શું કરવાનું છે ભાગાકારમાં કે બાદબાકી એટલા માટે નાની સંખ્યા અહીં લેવી પડે તો ચલો અહીંયા 7 2 7 2 કેટલા થઈ જાય 14 તો અહીંયા 7 1 વડે ભાગ ચાલશે ચલો તો હવે બાદબાકી કરશું કેટલા આવી જવાના તો કે 12 માંથી 7 જાય એટલે 5 ચલો હવે ભાગ નહીં ચલાવી શકીએ કારણ કે આના કરતા અહીંયા જે મળેલી સંખ્યા એ કેવી બની જાય છે નાની તો વિદ્યાર્થીઓ આ બે ઉદાહરણો તમને બધાને આવડતું હશે પણ લેવાનું કારણ એ છે કે બહુપદીના ભાગાકારમાં પણ આપણે આવી જ વાત લાગુ પડવાની છે કે જ્યારે કોઈ પણ ભાજ્ય બહુપદી આપવામાં આવેલી હોય એને આપણે અહીંયા અંદર લખશું જેને ભાંગવાના હોય જે બહુપદીને ભાંગવાની હોય એને આપણે અહીંયા લખવાની ત્યારબાદ જેના વડે એટલે એને આપણે ભાજક બહુપદી તરીકે ઓળખશું એ બહુપદીને અહીંયા વ્યક્ત કરવાની ત્યાં એક વાત આપણે બધાને અહીંયા ધ્યાનમાં આવેલું હશે કે અહીંયા જે ભાજ્ય મૂકીએ એના કરતાં અહીંયા સંખ્યા કા તેના જેટલી કા તેનાથી કેવી હોવી જોઈએ નાની તો અહીંયા બહુપદીની અંદર ઘાતને આધાર લેવાનો છે શું તો કે અહીંયા જે બહુપદી લખશું આપણે એની જે ઘાત હોય જે સૌથી મોટી ઘાત હોય એના કરતાં અહીંયા જે ભાજકમાં જે લખશું આપણે એની ઘાત કા તેના જેટલી અને કા તેનાથી નાની હોવી જોઈએ તો જ ભાગ ચલાવી શકશું ત્યારબાદ વિદ્યાર્થીઓ બીજું જે ઉદાહરણ છે એ પણ આપણને બહુપદીના ભાગાકાર શીખવા માટે ઉપયોગી બનવાનું છે શું કરેલું અહીંયા તો કે 12 ને 7 વડે ભાગતા અહીંયા શેષ આપણને કેટલી મળેલી 5 તો હવે ભાગ નથી ચાલતો તો એ જ રીતે બહુપદીના જે ભાગાકાર આપણે કરશું એમાં પણ યાદ રાખશું આપણે કે જ્યારે કોઈ બહુપદીને કોઈ બહુપદી વડે જ્યારે ભાગાકાર ભાંગી આપણે અને શેષ જે મળે એની ઘાત જો અહીંયા જે બહુપદી હોય એના કરતાં નાની બની જાય તો પછી ભાગ ચાલશે નહીં વિદ્યાર્થીઓ સંખ્યાના જે ભાગાકાર છે એ આપણે અહીંયા બે ઉદાહરણોના માધ્યમથી જોયેલા સાથે સાથે અહીંયા આ જે ભાગાકાર કરેલો એને મારે આડો લખવો હોય તો આ રીતે હું લખી શકીશ કે 12 = 3 × 4 + 0 ચલો આ જે ભાગાકાર છે એને હું આમ આડો લખું તો એ સત્ય જ છે પાલન થશે જોઈ શકો બે ઇક્વાલિટીનું પાલન થવાનું આ બાજુ 12 તો આ બાજુ 12 થવા જોઈએ 3 × 12 એમાં શેષ ઉમેરો એટલે 0 ઉમેરેલા એટલે 12 જ રહેવાના અને આ ધોરણ 10 ની અંદર આપણે આ એક ભાગવિધિ આવવાની છે યુક્લિડની ભાગવિધિ વિદ્યાર્થીઓ તો ઊભો જે ભાગાકાર કરીએ છે એને આપણે આમ આડો વ્યક્ત કરીએ એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એ જ રીતે અહીંયા પણ પાલન થશે જોજો આમાં કે 12 = 7 × 1 ચલો 12 થવા માટે કેટલા ઘટે છે ત્યાં આવે 7 × 7 અને કેટલા ઉમેરીએ તો 12 થવાના તો કે 5 તો આ થયો 12 ની 7 વડે ની ભાગવિધિ તો વિદ્યાર્થીઓ આપણે ધોરણ 10 ની અંદર એ આવશે પરંતુ આ એટલા માટે નોંધાવેલું છે કે જ્યારે બહુપદીઓના બહુપદી વડે આપણે ભાગાકાર કરશું ત્યારે ત્યાં પણ આનું પાલન જોવા મળશે કે અહીંયા ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી અને એ જે આ સૂત્ર જે નિર્મિત થશે એનું પાલન થશે એમાં ચલો વિદ્યાર્થીઓ સરસ રીતે આપણે સંખ્યાનો પરિચય જોયો એમના આધાર લઈ અને બહુપદીનો બહુપદી વડે ભાગાકાર જોઈએ મુદ્દાઓને વારંવાર જોજો લેક્ચરને એક બે વખત જોશો એટલે વધારે દ્રઢીકરણ થશે યાદ પણ રહેશે
बहुपदी नो बहुपदी वडे भागाकार बहुपदी नो बहुपदी वडे भागाकार भागाकार करता सीखवानुं छे काळजी राखशो बहु सरस रीते आपणे भागाकार छे ते करी शकवाना शीखी शकवाना विद्यार्थीओ संकेतो पहला જોઈ લઈએ આપના કે જે આપણે બહુપદીનો બહુપદી વડે જે ભાગાકાર કરવાનો છે એમાં ભાજ્ય બહુપદીનો સંકેત ભાજકનો ભાગફળ અને શેષ એ ચારે ચારના સંકેતો કે ભાજ્ય બહુપદી નો સંકેત આપણે p ઓફ x રાખ લેશો જો એમાં ચલ છે y હોય તો p ઓફ y चल z होए तो p of z a होए तो p of ये तरीके ले सकती है भाजक बहुपदी का संकेत ओके g of x भाजक ने g of x वडे बताओसो આપણે એ જ રીતે ભાગફળ બહુપદી ભાગફળ बहुपदी नो संकेत भागफळ बहुपदी नो संकेत q of x q राखशो शेष बहुपदी नो संकेत शेष बहुपदी नो संकेत याचो आपणे r of x વડે બતાવશો સંકેતો એટલા માટે પહેલા લઈ લીધા કે આપણે હવે જ્યારે બહુપદીનો ભાગાકારનું સ્વરૂપ જે લખશું એ કઈ રીતે એમાં હવે સીધા સંકેતો જ મૂકશો તો વિદ્યાર્થીઓ યાદ રાખજો p of x એટલે ભાજ્ય g of x એટલે ભાજક જે ઉપર મળશે એને આપણે ભાગફળ બહુપદી q of x અને શેષ જે નીચે મળશે એને r of x વડે બતાવશો વિદ્યાર્થીઓ ચલો હવે ભાગાકાર માટે જે રીતે આપણે સંખ્યાના ભાગાકાર કરેલા એ જ રીતે અહીંયા પણ આ જો અહીંયા વિદ્યાર્થીઓ ભાજ્ય બહુપદી લખવાની છે p of x ઉતરતી ઘાત પ્રમાણે અહીંયા નોંધી લેશું આપણે ઉતરતી ઘાત પ્રમાણે ઉતરતી ઘાત પ્રમાણે લખવાની છે અહીંયા આપણે બરોબર જે p of x છે એને ઉતરતી ઘાત પ્રમાણે p of x લખવાનું છે ત્યારબાદ અહીંયા g of x એને પણ આ જ પાલન થશે ઉતરતી ઘાત પ્રમાણે યાદ રાખશો ઉતરતી ઘાત પ્રમાણે અને ત્યારબાદ બીજું પણ આપણે બતાવશું કે જ્યારે ઉતરતી ઘાત પ્રમાણે લખીએ ત્યારે વચ્ચે કોઈ ઘાત વાળું પદ ઘટે તો એને આગળ શું મૂકીને આપણે ભાગાકાર માં લેશું 0 એ પણ આપણે નોંધાવશું આ પણ ઉતરતી ઘાત પ્રમાણે ઉતરતી ઘાત પ્રમાણે ક્યાં લેવાનું ચલો ભાગ ચલાવશું અહીંયા જે જવાબ મળે એને આપણે q of x અને અહીંયા જે નીચે જે મળશે r of x તો આ રીતે ભાગાકાર જે સંખ્યાઓના જે રીતે કરીએ છે આપણે એ જ રીતે આનું પણ આવું સ્વરૂપ રહે છે અહીંયા ભાજ્ય અહીંયા ભાજક આ ભાગફળ અને આ શું મળવાનું આપણને શેષ ત્યારબાદ હમણાં જ 12 ની ભાગવિધિ આપણે જોઈલી એ જ વાત અહીંયા બહુપદીઓને પણ લાગુ પડવાની થાય તો એમના માટે ચારે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એ પણ ચોક્કસપણે આપણે યાદ રાખશું p of x बराबर g of x into q of x वत्ता r of x આ સૂત્ર સંખ્યાઓમાં જે રીતે લાગુ પડે એ જ રીતે અહીંયા પણ ભાગ બહુપદીના ભાગાકારમાં પણ લાગુ પડે છે વિદ્યાર્થીઓ ચોક્કસ રીતે આ સૂત્રને પણ આપણે યાદ રાખવાનું રહે એટલા માટે કે આની અંદર તમે જોઈ શકો ટોટલ ચાર રાશિઓ જોવા મળે છે એક ભાજ્ય એક ભાજક
ભાગફળ અને શેષ તેમાંથી કોઈ પણ ત્રણના મૂલ્યો આપણે આપવામાં આવેલા હોય અને કહેવામાં આવે કે ભઈ આ મૂલ્ય શું છે એટલે વધારે પડતો દાખલો આપણે કા તો p ઓફ x મેળવવાનો કા તો gx આ બે ઘટતા હશે બેમાંથી ગમે એક આપણે મેળવવાનો પ્રશ્ન કરે તો આપણે આ સૂત્રનો આધાર લઈ અને મેળવી શકીએ છે જોઈએ આપણે સંખ્યામાં આ જ રીતે આમાં પણ પાલન જોવા મળે છે ત્યારબાદ સંખ્યામાં હમણાં આપણે જોયું કે ભઈ અહીંયા જે શેષ વધતી હતી આપણે જે 12 ભાગ્યા 7 કરેલા અને શેષ કેટલી થી આવેલી હતી 5 તો અહીંયા પણ જે શેષ મળશે આ જે શેષ એનું મૂલ્ય એટલે કે એ જે બહુપદી મળશે એ કા તો એની ઘાત gx જેટલી અને કા gx કરતાં કેવી હશે નાની એ વાતથી આમની અંદર પાલન થતું હોય છે એટલે કે શેષ બહુપદીની ઘાત શેષ બહુપદી r ઓફ x ની ઘાત સંકેતમાં લખો તો લેસ ધેન ઓર ઇક્વલ એ રીતે પણ કરી શકાય અથવા ગુજરાતીમાં લખી r ઓફ x ની ઘાત ભાજક બહુપદી ભાજક બહુપદી g ઓફ x ની ઘાત ઘાત ભાજક બહુપદી g ઓફ x ની ઘાત જેટલી અથવા તેનાથી નાની હોય છે તેનાથી નાની હોય છે આ વાત તો એટલા માટે નોંધીએ આપણે કે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે આપણે શેષ જે છે એ એમની જે ઘાત મળશે એ હંમેશા કેના જેટલી હોય તો કે કાં તો જે ભાજક હોય એના જે તેના એક જ મેં કે ભાઈ r ઓફ x ની ઘાત ભાજક બહુપદી g ઓફ x ની ઘાત થી તેનાથી નાની હોય છે અથવા શૂન્ય મળે છે આ એક નોંધી લેજો તેના જેટલી જો હોય તો ભાગ ચલાવી શકાય છે પરંતુ શેષ બહુપદી r ઓફ x ની ઘાત ભાજક બહુપદી g ઓફ x ની ઘાત તેનાથી ઘાત થી અથવા તેનાથી નાની હોય છે અથવા શૂન્ય આપણને મળે છે વિદ્યાર્થીઓ ચોક્કસ રીતે ભાગાકાર જ્યારે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરીએ ત્યારે શેષ જે મળે છે કાં તો શૂન્ય હશે અને કાં એમની જે ઘાત જે મળશે એ આપણને ભાજક બહુપદીની ઘાત કરતા કેવી મળશે નાની મળશે એ વાતને નોંધી લેશો ચલો એક ઉદાહરણના માધ્યમથી આપણે ભાગાકાર કરતા શીખીએ કઈ રીતે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરી શકાય અને અહીંયા આપણે સુરેખ બહુપદીના ભાગાકાર સુરેખ બહુપદી વડે ભાગાકાર કરવાની વાત ધોરણની અંદર જોવાની થાય એક ઉદાહરણના માધ્યમથી ઉદાહરણ p ઓફ x x નો સ્ક્વેર પ્લસ 3x વત્તા 4 ચલો એક બહુપદી આપવામાં આવી છે ને g ઓફ x બરાબર x પ્લસ 1 વડે ભાંગ આવો પ્રશ્ન છે ચલો તો એનો ઉકેલ ભાગાકાર કરવા માટે p ઓફ x આપવામાં આવ્યા છે અને g ઓફ x પણ ખરા એને ઉતરતા ઘાતમાં લખી લેવાના 2 ઘાત 3 ઘાત અને 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત એ જ રીતે g ઓફ x બરાબર 1 અને 0 ઘાત ચલો ઉતરતા ઘાત પ્રમાણે છે જે હવે વિદ્યાર્થીઓ આપણે વાત કરી પ્રમાણે જો આની અંદર કોઈ ઘાતવાળું પદ ઘટતું હોય ઉદાહરણ તરીકે અહીંયા માનો કે x નો વર્ગ વત્તા 4 જ આપેલા હોય તો આપણે અહીંયા આ જે એક ઘાતવાળું પદને પૂર્ણ કરવા માટે શું લેતા આપણે 0 x લેવા પડે એટલા માટે કે વચ્ચે જ્યારે ભાગાકાર કરીએ આપણે તો વચ્ચે કોઈ પદ ખૂટતું જોવા ના મળે અને જો ના લખીએ તો પણ ચાલે છે પરંતુ આ મૂકવાથી આપણે સરળતાથી ભાગાકારની પ્રક્રિયામાં અનુકૂળતા બને છે અહીંયા તો ઓલરેડી આપણને શું આપેલા ખરા 3 ચલો હવે
ભાગાકાર અહીંયા ભાગ્ય લખશું x નો સ્ક્વેર 3x 4 ચલો અહીંયા x 1 ભાગ ચલાવશું વિદ્યાર્થીઓ જે રીતે સંખ્યાનો સંખ્યા વડે અને ચલનો ચલ વડે ઘણા બધા ઉદાહરણો આપણે સ્વાધ્યાયમાં પણ લેશું આપણે એટલે વધારે પ્રેક્ટિસ જેમ કરશું એમાં આપણે બહુ સરળતાથી શીખી શકવાના છીએ આપણે ચલો અહીંયા 1 સહગુણક કેટલો છે અહીંયા 1 અહીંયા પણ કેટલો 1 એટલે 1 ને 1 વડે પહેલા ભાગવાના છે તો 1 1 1 અહીંયા જો અહીંયા જોતા જઈએ તો પહેલા પદને પહેલા પદ વડે ભાગવાનું આપણે પહેલા પદને પહેલા પદ વડે ભાગતા જવાનું અને આ રીતે ભાગની પ્રક્રિયા ચલાવતી જવાની છે તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ 1 1 1 હવે એકડા લખવાની જરૂર નથી ઘાત અહીંયા ઘાત કેટલી છે 1 જોઈએ છે કેટલી 2 તો તમે જો આ રીતે બંને રીતે બોલી શકો છો કે આમાં કેટલા અહીંયા મૂકશો તો x ની 2 ઘાત બને અથવા અહીંયા જે પદ આવેલું એને આના વડે ભાગી નાખો એટલે x ની 2 ઘાત એમાંથી x ની 1 ઘાત વડે ભાંગો એટલે x ની 1 ઘાત જ રહેવાની તો વિદ્યાર્થીઓ અહીંયા ભાગફળની અંદર x ની 1 ઘાત મૂકતા અહીંયા 2 મળશે આપણે અથવા 1 વત્તા 1 એટલે કેટલા થવાના 2 તો આ રીતે વિદ્યાર્થીઓ જ્યારે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરીએ આપણે ત્યારે ક્રમબદ્ધ સોપાન ફર્સ્ટની અંદર કે ભઈ આપેલ બહુપદીને પ્રમાણિત રૂપમાં લખો ભાજકને પણ પ્રમાણિત રૂપમાં લખો ત્યારબાદ પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ભાગ ચલાવતો જવાનો છે તો ચલો અહીંયા ત્યાં જોયો આપણે કેટલા ચાલશે x ની 1 એક ઘાતને આપણે ના લખીએ તો પણ ચાલે છે ચલો અહીંયા 1 વત્તા વત્તા 1 ગુણ્યા x આ બે નો ગુણાકાર પણ કરવાનો જે અહીંયા ભાગફળ મળે એને ભાજકના જેટલા પણ પદો હોય તેની સાથેનો ગુણાકાર કરવો પડે તો કેટલા આવી જવાના તો કે x તો આ રીતે પહેલું પદને આપણે ભાગાકાર કરવા માટે આપણે ભાગફળ x મળે છે ચલો જે રીતે સંખ્યામાં માઈનસ કરીએ એ જ રીતે અહીંયા પણ માઈનસ જેટલા પણ પદો હોય બધાને વિરોધી કરવાના છે અહીંયા જે બે પદ રહેલા તો અહીંયા પણ કેટલા પદ આવશે બે જ આવશે આ બે સરખા અને વિરોધી અને સજાતી પદો એટલે ઉડી જવાના બે સરખી ઘાત અને 1 અને 1 એટલે 0 અહીંયા 3 માઈનસ 1 3 અને માઈનસ 1 એટલે 2 ની બાદબાકી થતા 2 ચલ તરીકે x વત્તા કેટલા 4 ચલો વિદ્યાર્થીઓ x ના વર્ગને આપણે ભાગ ચલાવી અને દૂર કરી શક્યા છે હવે અહીંયા જે બહુપદી મળેલી એ આપણી નવી ભાજ્ય બહુપદી બની જવાની હવે એને આના વડે ભાગવા આને ભૂલી જવાનું તો અહીંયા ઘાત કેટલી છે 1 અહીંયા પણ ઘાત 1 તો હમણાં આપણે જોઈ લો કે ભાઈ જ્યાં ક્યાં સુધી ભાગ ચલાવી શકશો કે જ્યાં સુધી અહીંયા જે 0 ના બને અથવા એની ઘાત નાની ના બને આના કરતા ત્યાં સુધી ભાગ ચલાવી શકવાના આપણે તો ચલો અહીંયા 2x ને ભાગ ચલાવશો હવે 2x ને x વડે ભાગાકાર કરીએ તો અહીંયા આગળ કેટલા છે આપણે 1 એકડા વડે 1 વડે 2 ને તો 1 2 2 ચલો હવે ચલ માટે અહીંયા 1 છે અહીંયા 1 છે તો x ની 1 ઘાત વડે x ની 1 ઘાત ને ભાગવાના છે તો અહીંયા x ની કેટલી ઘાત જોશે 0 જે લખવામાં આવે આવતી નથી તો અહીંયા સીધા જ આ રીતે મળી જાય છે અહીંયા સમજવાના કેટલા x ની કેટલી ઘાત છે 0 જેને આપણે આને ના x ની 0 ઘાત એટલે ઘણા કેટલા 1 જ તો એને લખવામાં નથી આવતા માટે સીધા જ આપણે x વડે આ 2x ને ભાગ ચલાવીએ તો વત્તા કેટલા 2 2x ચલો 1 ગુણ્યા 2 કેટલા 2 માઈનસ માઈનસ શું થઈ જવાનું આ બે તો ઉડી જશે કે 2 આ થઈ ગયા 2 સેસ તો વિદ્યાર્થીઓ સરળતાથી ભાગાકાર કઈ રીતે કરી શકાય એક ઉદાહરણથી આપણે સમજૂતી જોઈ છે હજી પણ આપણે આગળ જેમ જેમ વધશું તેમાંના ઉદાહરણો હજી પણ વધારે લેવાના થાય સાથે સાથે અહીંયા જે મળેલું છે આને આપણે શું કહેશું ભાગફળ આ આપણું ભાજક આ આપણું ભાજ્ય હતું અને આ આપણું શેષ તો એને પણ આપણે દર્શાવી શકીએ આ રીતે ભાગફળ બહુપદી ભાગફળ બહુપદી
चलो ने अपने q of x कितना जवाब मिलेलो x वत्ता b ये रीते शेष बहुपदी शेष बहुपदी r of x कितना b विद्यार्थियों अपने बहुपदीनो बहुपदी वाले भागाकार करवा माटे एक उदाहरण अपने लाय अने જોયો હજી પણ આગળના લેક્ચરો માં વધારે ઉદાહરણ લેશું આપણે સાથે સાથે એક સરસ મજાની વાત થી પણ બધા આપણે આગળના લેક્ચર માં જોવાનું થાય કે અહીંયા જે શેષ આપણને જે બે મળેલી એ આપણે જ્યારે ભાગાકાર કરી અને મેળવી શક્યા છે પરંતુ જ્યારે કોઈ પણ સુએક બહુપદી વડે કોઈ બહુપદીને જ્યારે ભાગવાની હોય અને એમની જે શેષ આપણને મળશે એ આપણે શેષ પ્રમેયના माध्यम थी पण मेळवी શકવાના છે તો વિદ્યાર્થીઓ આગળના લેક્ચર ની અંદર શેષ પ્રમેય અવયવ પ્રમેય સાથે સાથે આજે તો આ એક જ ઉદાહરણ લીધું છે હજી તમારી રીતે પણ કોઈ ઉદાહરણ તૈયાર કરી તમે ભાગાકાર કરવાનો પ્રેક્ટિસ કરજો હજી પણ આગળના લેક્ચર માં આપણે વધારે ઉદાહરણો લઈ અને આને વધારે સ્પષ્ટ કરશું સાથે સાથે શેષ પ્રમેય અવયવ પ્રમેય એને પણ વધારે આપણે જાણકારી આગળના લેક્ચર માં જોઈએ